સુરતમાં પ્રી પ્રાઇમરી સ્કૂલોનો સર્વે હાથ ધરવામાં આવ્યો. 2500 પ્રી પ્રાઇમરી સ્કૂલમાંથી 10 પાસે જ પરવાનગી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે સ્કૂલોને અપીલ કરી છે કે ફેબ્રુઆરી સુધીમાં તમામ સ્કૂલો નોંધણી કરાવે તેવી અપીલ કરવામાં આવી રહી છે. તો 2500 પ્રી પ્રાઇમરી સ્કૂલમાંથી 10 પાસે જ પરવાનગી હોવાનું સામે આવ્યું છે. તો સુરતમાં પ્રી પ્રાઇમરી સ્કૂલોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલોને નોંધણી કરાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. તો આંગે વધુ વિગત આપવા જયેન્દ્ર પાંડે મારી સાથે જોડાઈ ચુક્યા છે. જી જયેન્દ્ર, જણાવશો સુરતમાં પ્રી પ્રાઇમરી સ્કૂલોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે, 2500 પ્રી પ્રાઇમરી સ્કૂલમાંથી 10 પાસે જ પરવાનગી. જી બિલકુલ, કે સુરત પ્રી પ્રાઇમરી સ્કૂલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં મળ્યું છે કે જે પ્રકારે જિલ્લા શિક્ષણ અધિકારી ભગેશભાઈ પરમાર દ્વારા જે છે 2500થી વધુ પ્રીમરી સ્કૂલ છે તેની સ્કૂલના સંચાલકોએ નોંધણી કરાવી છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી જે માટે રાજકોટ જેમમાં જે પ્રકારે ઘટના બની હતી તેને લઈને સ્કૂલોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું છે કે શહેરમાં 2500થી વધુ પ્રાઇમરી સ્કૂલ છે, પરંતુ તેમાંથી ફક્ત 10 પ્રી મારી સ્કૂલ સંચાલકો નોંધણી કરાવી છે. પ્રાઇમરી સ્કૂલો સંચાલક પર નિયંત્રણ નથી. આથી નિયંત્રણ લાવવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેના કારણે સ્કૂલોના સંચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. જુનિયર અને સિનિયર જે છે કેજીના વર્ગોમાં ચલાવી શકાશે, પરંતુ જો બાલ વાટિકા હોય તો તેની પર પરમિશન વગેરે જે છે મેળવી પડશે. મહત્વની બાબત એ છે કે પ્રી પ્રાઇમરી સ્કૂલની 9 ફેબ્રુઆરી 2025 સુધી નોંધણી કરાવી શકે તેવો આદેશ કરવામાં આવ્યો છે. સમગ્ર બાબતે હજી પણ જે છે સર્વેની કામગીરી જે છે યથાવત રાખવામાં આવી છે. જી જયેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર.